જામનગર એરફોર્સમાં વર્ષ 1995માં ગિરિજા રાવત નામના રસોયાની હત્યા થઈ હતી. આ પ્રકરણમાં તત્કાલીન સ્ક્વોડન લીડર અનુપ સૂદ સહિત અધિકારીઓ આરોપી હોવાથી આ બનાવ સમગ્ર રાજ્યમાં ચર્ચિત બન્યો હતો. ડિફેન્સને લગતો મામલો હોવાથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસમાં 2013માં સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયાના 9 વર્ષ પછી આજે આ કેસમાં સ્પેશિયલ કોર્ટે પૂર્વ સ્ક્વોડન લીડર અનુપ સૂદ સહિત 3 મુખ્ય આરોપીને દોષિત ગણી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. વીટીવી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીડિયા સહિતના ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન ધરાવતા એકમોને સન્માનિત કરવા અનટોલ્ડ સ્ટોરી એવોર્ડનું 7 સીઝન રિસોર્ટ્સમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ સાંજે દૈનિક નોબતને બેસ્ટ એન્ડ ઓલ્ડેસ્ટ ન્યૂઝપેપર ઇન હાલારનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાના હસ્તે નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી તથા નીરવભાઈ માધવાણીને ટ્રોફી અને સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતું સંસ્કાર ધામ. પાપા પગલી થી પગભર સુધીનું શિક્ષણ એટલે કે લોઅર KG થી ધોરણ 12 અને કોલેજ સુધીના વર્ગો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં. આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ જ્ઞાન ગંગા. વિશેપ યોર ફ્યુચર. જામનગરમાં ગૌવંશ અને અન્ય પશુઓમાં ખતરનાક લંપી વાયરસ જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા પશુઓના વેક્સિનેશનની કામગીરી આરંભ કરવામાં આવી છે. આજે જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલ પાંજરાપોળમાં 600થી વધુ ગાયોનું વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું. પશુ ચિકિત્સક ડોક્ટર દિલીપભાઈ ધમસાણિયા તથા તેમની ટીમ દ્વારા ગાયોને ઇન્જેક્શન વડે વેક્સિન આપવામાં આવી હતી. આ તકે પાંજરાપોળના પ્રમુખ નીરુભાઈ બારદાનવાલા, ટ્રસ્ટી જીતુભાઈ લાલ, માનદ મંત્રી વિજયભાઈ પાલા, પ્રજ્ઞેશભાઈ પટેલ, સંસ્થાના સભ્ય તથા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી જીતુભાઈ લાલે વેક્સિનેશનનો લાભ લઈ પશુઓને સુરક્ષા પ્રદાન કરવા શહેરના તમામ પશુપાલકોને જાહેર અનુરોધ કર્યો છે. જામનગરમાં મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી પછી જરૂરી અને પૂરતું પેચવર્ક કરવામાં આવ્યું ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આજે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તંત્રની અણઘડ કામગીરીને મીડિયા સમક્ષ ઉજાગર કરી હતી. અને આ રોડ સુધી જે કરવાનું હોય સાગર થી અડધા જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં વોરાના હજીરા પાસે બાપજી આઈસ્ક્રીમ નામની આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગેસનો બાટલો લીક થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.